હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ એકદમ ટનાટન મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ હિસાબી સમીકરણ કે જેમાં આજથી આપણે સ્વાધ્યાયનો દાખલો જે આપેલો છે, એક જ દાખલો છે એ ગણવાના છીએ. પ્રશ્ન નંબર 2 છે, પેજ નંબર 124 ઉપર આ દાખલો તમને આપેલો છે. પરંતુ એ પહેલા આપણે લાસ્ટ લેક્ચરની જેમ જે આપણે રિવિઝન કરી તેવું એ ખાલી એક નજર કરી લઈએ, જેથી આપણને સરળતાથી દાખલો સમજી શકાય. તો આપણું હિસાબી સમીકરણ એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ, સી વત્તા એલ નો સરવાળો એ બરાબર થવો જોઈએ, જેને આપણે મિલકતો ઇઝ ઇક્વલ ટુ મૂડી પ્લસ દેવું પણ કહીએ છીએ. મૂડી વત્તા દેવું, જવાબદારી, આ બંનેનો સરવાળો એ મિલકતો બરાબર થવો જોઈએ, જેમાં એની અંદર રોકડ શિલ્લક, બેંક શિલ્લક, મિલકતોમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, કોમ્પ્યુટર વગેરે, માલ હોય તો માલ એટલે કે માલ સ્ટોક, જેમાં ખરીદ વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત કે અન્ય રીતે ગયેલ માલ વગેરે, તેમજ લેણું, એમાં મળવા બાકી આવકો હોય કે અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય, આ બંને વસ્તુ લેણું છે. આ સિવાયનું જેટલું પણ લેણું હોય એ આ બધી વસ્તુનો સમાવેશ એમાં થાય, મિલકતમાં થાય. આ બધી વસ્તુ ધંધામાં આવે તો મિલકત વધે અને ધંધામાંથી જાય તો મિલકત ઘટે. પછી સી, તો સી માટે આપણે આ બે વસ્તુ યાદ રાખી હતી કે ખર્ચ કે નુકસાનથી મૂડી ઘટે અને આવક કે નફાથી મૂડી વધે. અને એલ, એલમાં ચૂકવવાના બાકી ખર્ચા હોય, માલની ઉધાર ખરીદી કરી હોય, કોઈની પાસેથી લોન લીધી હોય, આવા જે પણ વ્યવહાર આવે જેમાં તમારે રૂપિયા ચૂકવવાના બાકી હોય તો એ તમારું દેવું કહેવાય. અને દેવાથી દેવું વધે વરી, એ તો બધા જાણીએ છીએ આપણે. તો આ વસ્તુ રિવિઝન થઈ ગયું વન ટાઈપ ઓફ. ચલો તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 2, સ્વાધ્યાય પેજ નંબર 124. વ્યવહાર નંબર 1 કે જેમાં આપણને એવું લખેલું છે, રૂપિયા 80,000 લાવી ધંધો શરૂ કર્યો. ધંધાની અંદર 80,000 રૂપિયા આવે છે અને સરસ મજાનો ધંધો એ શરૂ કર્યો છે. વાંધો નહીં, ધંધામાં 80,000 રૂપિયા આવે, ધંધામાં રૂપિયા આવે, આવે એટલે કે રોકડ ખાતે ઉધાર આવે, તો ઉધાર કરીએ ને, તો રોકડ ખાતે ઉધાર અને માલિક ધંધામાં રૂપિયા લાવે, જેને આપણે મૂડી કહીએ છીએ, એટલે કે તે મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા આવ્યા? 80,000. 80,000 રૂપિયા. ચલો, ધંધામાં રૂપિયા આવે એટલે કે ધંધાની રોકડ વધે, એટલે અહીંયા લખું છું રોકડ વધે, અને પહેલી જ વખત ધંધામાં લાવે છે માલિક મૂડી, એટલે કે મૂડી પણ વધવાની છે, તો રોકડ વધે, મૂડી પણ વધે. ચલો, રોકડ આપણને ખબર છે એ ધંધાની મિલકત છે, તો આપણે અહીંયા આગળ લખી દઈશું આ રોકડ, અને પહેલી જ વખત આવે છે એટલે રૂપિયા ડાયરેક્ટ એમના એમ આ 80,000. પછી મૂડી વધે, તો મૂડી પણ પહેલી જ વખત આવે છે, તો આ મૂડી માલિક લાવ્યો છે, કેટલા રૂપિયા લાવ્યો છે મૂડી? તો કે એ આ 80,000 રૂપિયા. દેવું, દેવું અહીંયા આગળ કોઈ જ આપેલું છે નહીં, તો એ આ દેવું એ લખી દઉં છું 0. ફિનિશ, બીજું કશું જ આમાં છે નહીં. તો હવે ખાલી ટોટલ કરવાનું બાકી છે, તો ટોટલમાં તો પહેલી વખત હોય એટલે એનું એ જ આવે, એમાં તો કોઈ વધે ઘટ એવું કશું થવાનું છે નહીં. તો 80,000 આ મૂડીનું ટોટલ એ પણ 80,000 જ, અહીંયા આ પ્લસ આ દેવાનું ટોટલ 0, તો એ 0. સી વત્તા એલ, 80,000 વત્તા 0 એ બરાબર થઈ ગયા 80,000. ઓકે, સિમ્પલ છે. હવે સરસ મજાની લાઈન દોરી દેવા. ત્યાર પછી વ્યવહાર નંબર આ 2, તો બીજા નંબરના વ્યવહારમાં એવું લખેલું છે, રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. આપણી પાસે જે 20,000 રૂપિયા હતા એ આપણે બેંકને આપ્યા, એટલે બેંક લેનાર થઈ. તો નિયમ તમે જાણો છો કે લાભ લેનાર ખાતે ઉધાર, બેંક 20,000 રૂપિયા લેનાર છે, મતબલ કે આ બેંક ખાતે ઉધાર કેટલા? 20,000 રૂપિયા. અને આપણી પાસે જે 20,000 રૂપિયા હતા એ બેંકમાં ભરી દીધા, એટલે આપણી પાસેથી રોકડ જાય, અને નિયમ જાણીએ છીએ કે રોકડ જાય તો જમા થાય, એટલે કે તે આ રોકડ ખાતે જમા કેટલા? 20,000 રૂપિયા. ધંધાના જે આપણા 20,000 રૂપિયા હતા એ 20,000 રૂપિયા બેંકમાં ભર્યા, એટલે બેંકની અંદર જેટલા રૂપિયા હોય એની અંદર વધારો થાય,
સિમ્પલ, બેંકમાં 1 લાખ રૂપિયા પડ્યા હોય અને બીજા 20 હજાર રૂપિયા ભરીએ એટલે બેંકમાં 1 લાખ ને 20 હજાર રૂપિયા થાય, બધાને ખબર પડે. એટલે કે બેંક શિલ્લક વધે, બેંકમાં પડેલા રૂપિયા વધે એટલે કે એને બેંક શિલ્લક કહેવાય. તો બેંક શિલ્લક વધે અને આપણે જે રોકડા 20 હજાર આપણા ખીચામાં હતા, ધંધામાં હતા, એ આપણે બેંકમાં ભરી દીધા એટલે ખીચું ખાલી થઈ ગયું, એટલે કે ખીચામાંથી 20 હજાર રૂપિયા જતા રહ્યા, એટલે કે ધંધાની રોકડ ઘટે. કોઈ લખે રોકડ શિલ્લક ઘટે, વાંધો નહીં, એ પણ સાચું જ છે. ચલો બેંક શિલ્લક વધે, હિસાબી સમીકરણમાં અસર આપીએ જમણી બાજુ, બેંક શિલ્લક એ પણ એમાં જ આવે, મિલકતમાં જ આવે, ઉપર ક્યાંય છે નહીં, પહેલી જ વખત આવે છે. તો અહીંયા લખી દઈશ કે બેંક શિલ્લક કેટલા રૂપિયા, તો કે 20 હજાર રૂપિયા. પછી બીજું, રોકડ ઘટે, રોકડ ઘટે છે, જૂની રોકડ છે તો કે હા 80 હજાર રૂપિયા હતા ને કઈ, તો એ અહીંયા આગળ લખીશ કે આ રોકડ, ચલો બ્રેકેટમાં લખીશ. તમે બ્રેકેટ જગ્યા ના હોય અહીંયા આગળ તો અહીંયા નીચે પણ લખી શકો છો, અગાઉ શીખવાડેલું છે બધી વસ્તુ. આ 80 હજાર જૂના હતા, શું થાય છે ઘટે, ઘટે એટલે કરો માઇનસ, કેટલા ઘટે છે 20 હજાર રૂપિયા. તો 80 હજાર માંથી 20 હજાર રૂપિયા બેંકમાં ભરી દીધા એટલે હવે કેટલા બાકી રહ્યા ધંધામાં રોકડ, તો કે 60 હજાર રૂપિયા હજી પડ્યા છે રોકડા. તો આ 60 હજાર, તમારે આ ગણતરી મેં કહ્યું એમ અહીંયા જગ્યા ના હોય તો આ જ ગણતરી અહીંયા આગળ નીચે બ્રેકેટમાં લખી શકો છો રોકડની નીચે. ઓકે ચલો, તો આ બંનેની અસર આપણે અહીંયા આગળ હિસાબી સમીકરણમાં આપી દીધી. હવે કામ તમને ખબર છે, જે એન્ટ્રી બાકી હોય એમને ઉતારી દેવાની. અહીંયા રોકડ આવી ગઈ, આ મૂડી બાકી છે, તો એ આ મૂડી કેટલી છે, એમાં તો કોઈ અપ એન્ડ ડાઉન એટલે કે વધારો અને ઘટાડો થયો નથી, સોરી 80 હજાર જ છે. તો 80 હજાર રૂપિયા. અને પછી ડ્યુ એ પણ કશું નથી, 0 નું 0 છે, તો આ 0 ના 0 રૂપિયા. અને હવે સરસ મજાની લાઈન, ઓકે સોરી સોરી, હજુ લાઈન દોરી એ પેલા ટોટલ બાકી છે ને. તો 20 હજાર વત્તા 60 હજાર બોલે તો 80 હજાર બરાબર ના બરાબર આનો ટોટલ, તો કે 80 હજાર જ એમના એમ, પ્લસ ના પ્લસ, દેવું કશું છે નહીં, 0 નું 0, સી પ્લસ એલ, 80 હજાર વત્તા 0 બરાબર 80 હજાર થઈ જ ગયા. ઓકે, ત્યાર પછી પ્રશ્ન નંબર એટલે કે વ્યવહાર નંબર 3, જેમાં ₹40,000 ની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. આપણે માલ ઉધાર ખરીદ્યો છે હિમાની પાસેથી, વાંધો નહીં, માલ ખરીદ્યો એટલે માલ ધંધામાં આવે, અને આવે તો કરીએ ખરીદ ખાતે ઉધાર, એટલે કે આ ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે, તો કે 40 હજાર રૂપિયાનો. બીજી વસ્તુ, ઉધાર ખરીદ્યો છે ને એટલે કે હિમાની તમને માલ આપે છે, અને માલ આપનાર ખાતે, લાભ આપનાર ખાતે કરીએ જમા, એટલે કે આ હિમાની ખાતે, તે હિમાની ખાતે જમા. કેટલા રૂપિયા, તો કે 40 હજાર રૂપિયા. ધંધામાં ખરીદી કરી એટલે કે ધંધાનો માલ સ્ટોક વધે, તો અહીંયા લખીશ કે માલ સ્ટોક વધે, કારણ કે ધંધામાં માલ આવ્યો ને, એ રીતે હિમાની ને રૂપિયા આપણે ચૂકવવાના બાકી રાખ્યા છે. ચૂકવવાના બાકી રાખ્યા હોય એટલે ધંધાનો દેવું વધે, હિમાની પ્રત્યેનું દેવું આપણું વધી ગયું. ચલો, તો હવે આ બંનેની હિસાબી સમીકરણમાં અસર આપી દઈએ આપણે આ બાજુ. તો હિસાબી સમીકરણમાં અસર આપીએ, જે બહુ કામ સહેલું છે, માલ સ્ટોક વધે, માલ સ્ટોક એ ધંધાની મિલકત છે, એમાં આવે તમને જાણો છો, પણ માલ સ્ટોક ઉપર ક્યાંય છે નહીં, પહેલી જ વખત આવ્યો. તો અહીંયા આગળ લખી દેવાનું કે આ માલ સ્ટોક કેટલો છે, 40 હજાર રૂપિયા. ગણેશ, બીજું દેવું વધે, દેવું 0 છે, પહેલી જ વખત આવ્યું, દેવું કોના પ્રત્યેનું છે, દેવું તો કે હિમાની. જો હું ડાયરેક્ટ નામ જ લખું, હવે દેવું દેવું આપણે લખતા નથી, એ અહીંયા આગળ લખું ડાયરેક્ટ જ આ હિમાની, એટલે ખબર પડી જાય કે હિમાની પ્રત્યેનું દેવું છે. કેટલા રૂપિયાનું છે, તો કે 40 હજાર રૂપિયા. થઈ ગઈ બંને એન્ટ્રી બસ. તો વધ્યું ઘટ્યું નીચે ઉતારી દઈએ, અહીંયા રોકડ શિલ્લક, સોરી બેંક શિલ્લક છે, તો આ બેંક શિલ્લક જે નથી ઉતારી, આવી નથી, કેટલા રૂપિયા પડ્યા છે, તો કે 20 હજાર, તો આ 20 હજાર. બીજું રોકડ 60 હજાર, એમને એમ છે, એ પણ નથી ઉતારી, તો આ એમને એમ રોકડ કેટલી, 60 હજાર. આ બાજુ મૂડી ઉતારી દો, તો મૂડી કેટલી છે, 80 હજાર રૂપિયા. ફિનિશ, બધું પતી જાય પછી કરવાનું ટોટલ. તો ટોટલ કરીએ આપણે, તો
20,000 રૂપિયાનું ટોટલ થાય. અહીંયા આગળ આ બરાબર આનો ટોટલ કરીએ તો આ 80,000 થવાનું છે, અહીંયા પ્લસ અને આ દેવાનું ટોટલ એ 40,000 એમના એમ. તો 80,000 વત્તા 40,000 સી પ્લસ એલ એ બરાબર થઈ ગયું, જોઈ લો 1,20,000 છે કમ્પ્લેટ. ઓકે તો વધીએ આગળ. 4 નંબર. અને એમાં એવું કીધું છે કે ₹30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. હવે આપણે માલની રોકડ ખરીદી કરી છે, વાંધો નહીં, રોકડેથી માલ ખરીદીએ કે ઉધાર માલ ખરીદીએ, પણ ધંધામાં માલ સ્ટોક તો આવવાનો જ ને, ખરીદીએ એટલે. તો આ ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયાનો માલ સ્ટોક ઉધાર કરી દીધો, સોરી રોકડેથી ખરીદ્યો છે ₹30,000, અને રોકડેથી ખરીદ્યો એટલે ધંધામાંથી રોકડ ગઈ, રોકડ જાય એટલે કે જમા થાય, તો તે રોકડ ખાતે જમા કેટલા, ₹30,000. ચલો ખરીદી કરી, માલ સ્ટોક ધંધામાં આવ્યો એટલે કે માલ સ્ટોક વધે, તો આ માલ સ્ટોક વધે. અને બીજી વસ્તુ, ધંધામાંથી ₹30,000 ગયા, રૂપિયા જાય એટલે આપણી રોકડ ઘટે. ગણેશ તો આપી દઈએ સર, માલ સ્ટોક વધે, જૂનો માલ સ્ટોક કેટલો પડ્યો છે, 40,000 નો માલ સ્ટોક તો છે જ ધંધામાં. જો તો અહીંયા લખું છું, આ માલ સ્ટોક બ્રેકેટમાં ₹40,000 તો માલ સ્ટોક હતો જ, જો છે ઉપર, પછી અહીંયા વધે છે તો હું કરું પ્લસ, કેટલો વધ્યો, તો કે ₹30,000 નો વધારો થયો માલ સ્ટોકમાં, તો 30,000, તો 40,000 નો હતો વત્તા 30,000 નો બીજો ખરીદ્યો એટલે ટોટલ માલ સ્ટોક મારા ધંધામાં ₹70,000 થઈ ગયો. બીજું, રોકડ ઘટે એટલે માઇનસ થશે, તો એ આ રોકડ બ્રેકેટમાં જૂની રોકડ કેટલી હતી, તો કે ₹60,000ની રોકડ ધંધામાં પડી હતી, એમાંથી તમે 30,000 નો માલ ખરીદી દીધો એટલે ₹30,000 ઘટી ગયા, તો -30,000, 60માંથી ₹30,000 ગયા, તો બાકી કેટલા વધ્યા હશે, હજી પણ ધંધામાં ₹30,000 પડ્યા કે હવે બાકી ના. ચલો બંને અસર આપી દીધી, હા તો વધ્યું ઘટ્યું નીચે ઉતારી દો, માલ સ્ટોક આવી ગયો, બેંક સીલક નથી આવી, તો એ આ બેંક સીલક કેટલી છે, બેંક સીલક ઉપર જોઈ લેવાનું એની સામે, તો કે ₹20,000 છે રોકડ, એ તો આવી ગઈ. આ બાજુ મૂડી બાકી છે તો મૂડી ઉતારી દઈએ, એ આ મૂડી કેટલી છે, ₹80,000. આ બાજુ ઈમાની પ્રત્યેનું દેવું બાકી છે ઉતારવાનું, તો એ પણ આગળ લઈ ગયા, 40,000. પછીનું કામ આપણને આવડે છે ટોટલ કરવાનું, ₹1,20,000 બરાબર. આ બાજુનું ટોટલ કરી જુઓ, 80,000 વત્તા આનું ટોટલ 40,000, તો 80 વત્તા 40 એ 1,20,000 બરાબર થઈ ગયા, તો કે હા, તો આપણું હિસાબી સમીકરણ એ સાચું છે એવું જ કહેવાય. ત્યાર પછી આગળ વાત કરીએ નંબર 5 ની. તો 5 નંબરમાં એવું છે કે રૂપિયા, હવે ખાસ ધ્યાન રાખજો, 5 થી બધા વ્યવહારો થોડા એવા સારા છે, 4-5 વ્યવહાર. 5 નંબરના વ્યવહારમાં એવું છે, 35,000 નો માલ જસલીન ને 55,000માં ઉધાર વેચ્યો. ₹35,000 નો માલ હતો જે આપણે જસલીન ને કેટલામાં, ₹55,000માં વેચ્યો છે. ચલો જસલીન ને ઉધાર માલ વેચ્યો છે એટલે જસલીન જે છે એ લાભ લેનાર છે, અને લાભ લેનાર ખાતે આપણે કરીએ ઉધાર, એટલે કે આ જસલીન ખાતે ઉધાર, અને માલ વેચ્યો એટલે માલ જાય, જાય તો કરીએ જમા, તો તે વેચાણ ખાતે જમા. આમનો જ રેડી. હવે 35,000 નો માલ હતો પણ આપણે જસલીન ને કેટલામાં વેચ્યો, ગ્રાહકને જેટલામાં વેચીએ એટલા રૂપિયા લેવાના થાય, ગ્રાહકને આપણે 55,000માં વેચ્યો તો આપણે કેટલા રૂપિયા લેવાના થશે, તો કે 55,000. ચલો જસલીન ને માલ ઉધાર વેચ્યો છે આપણે, એટલે કે જસલીને રૂપિયા ચૂકવ્યા નથી, હજુ રૂપિયા આપ્યા નથી આપણે, આપણે લેવાના કેવા છે, બાકી છે લેવાના, બાકી મતલબ કે આપણું લેણો વધે, તો આ લેણો વધે. બીજું, માલ વેચ્યો એટલે માલ સ્ટોક તો ઘટવાનો છે, કારણ કે માલ સ્ટોક ધંધામાંથી જાય, તો આ માલ સ્ટોક ઘટે. ચલો ખાસ ધ્યાન રાખજો, હિસાબી સમીકરણમાં અસર આપું છું, પહેલું લેણો વધે, લેણો વધે
લેણું ઉપર ક્યાં છે, મિલકતમાં ક્યાં છે? નહીં, પહેલી જ વખત લેણું આવે છે તો એ આ લેણું કોના કોના પ્રત્યેનું છે? તો કે જસલીન. તો અહીંયા લખું છું આ જસલીન. કેટલા રૂપિયાનું લેણું છે, કેટલા રૂપિયા લેવાના છે? તો કે 55,000 રૂપિયા. માલ સ્ટોક ઘટે, માલ સ્ટોક એ પણ ઉપર આપણને આપેલો છે. આ માલ સ્ટોક કેટલો છે જૂનો? તો કે 70,000 નો માલ સ્ટોક છે. તો આ 70,000 રૂપિયા ઘટે છે એટલે કરું માઇનસ. પણ કેટલા રૂપિયા માઇનસ એ ખાસ ધ્યાન રાખવાનું છે. વ્યવહાર વાંચો ફરીથી. 35,000 રૂપિયાનો માલ હતો એ જસલીનને 55,000 માં વેચ્યો હતો. માલ હતો કેટલાનો? 35,000 નો. જસલીન પાસેથી ભલે આપણે 55,000 રૂપિયા લેવાના થયા, પણ માલ તો આપણી પાસેથી 35,000 નો જ ગયો ને. તો જેટલો માલ જાય એટલો અહીંયા માઇનસ થાય. 35,000 નો જ માલ જાય છે, કારણ કે 35,000 નો જ માલ હતો. એને રૂપિયા ભલે 55,000 મળે, કારણ કે નફો જાય છે તમે જાણો છો. તો 70,000 માંથી 35,000 નો માલ વેચી દીધો, તો બાકી કેટલો હજુ પડ્યો હશે ધંધામાં? તો કે બાકી પણ 35,000 નો જ પડ્યો હશે. તો અહીંયા આગળ ત્રીજી અસર પણ આવે. 35,000 નો માલ કેટલામાં? 55,000 માં વેચ્યો છે. જુઓ વ્યવહાર વાંચો. તો અમુક રૂપિયાનો નફો થાય છે. 35,000 નો માલ 55,000 માં વેચીએ તો 20,000 રૂપિયાનો નફો મળ્યો કહેવાય. અને ત્રીજી અસર તમે જાણો છો, આવક અને નફાથી તમારી મૂડી વધે. તો આ મૂડી બ્રેકેટમાં લખું છું, 80,000 રૂપિયાની તો મૂડી હતી જ ઉપરલી, પ્લસ બીજો નફો થયો 20,000 નો, એટલે તમારી મૂડી એ 1,00,000 રૂપિયાની મૂડી હવે થઈ ગઈ. છે સિમ્પલ? બંને અસર આપી દીધી. તો કે હા, હવે વધ્યું ઘટ્યું નીચે ઉતારી દો. માલ સ્ટોક આવી ગયો, રોકડ બાકી છે. તો એ આ રોકડ કેટલી છે? રોકડ તો કે 30,000 રૂપિયા. પછી બેંક શિલ્લક, આ 20,000 રૂપિયા બાકી છે. તો આ બેંક શિલ્લક આ 20,000 રૂપિયા. ચલો આ બાજુ આવી ગયું, આ મૂડી આવી ગઈ. અહીંયા હિમાની પ્રત્યેનું દેવું બાકી છે હજી ઉતારવાનું, તો એ આગળ લઈ ગઈએ. આ હિમાની પ્રત્યેનું દેવું 40,000 રૂપિયા. ફિનિશ. આગળનું કામ ખાલી ટોટલ કરવાનું છે. આનું ટોટલ 1,40,000 રૂપિયા બરાબર. આનું ટોટલ કરીએ તો મૂડી તો એમનામ જ છે 1,00,000 રૂપિયાની, થોડો એવી વધારો થઈ ગયો છે. પ્લસ આનું ટોટલ 40,000 રૂપિયા. તો ચેક કરી જોવાનું, 1,00,000 વત્તા 40,000 એટલે કે 1,40,000 રૂપિયા કમ્પ્લીટ. ત્યાર પછી વ્યવહાર નંબર આ 6. 6 નંબરના વ્યવહારમાં એવું કીધું છે કે રૂપિયા 10,000 નો માલ 18,000 માં રોકડેથી વેચ્યો. સરસ. અહીંયા આગળ માલ રોકડેથી વેચી દીધો છે. રોકડેથી વેચ્યો એટલે ધંધામાં રૂપિયા આવ્યા હોય, અને રૂપિયા આવે તો કરીએ રોકડ ખાતે ઉધાર. અને માલ વેચ્યો એટલે ધંધામાંથી માલ જાય, માલ જાય તો તે વેચાણ ખાતે જમા. ચલો 10,000 નો માલ હતો પણ આપણે કેટલામાં વેચ્યો? 18,000 માં. અને એ પાછા રોકડા મળી પણ ગયા છે 18,000, એટલે 18,000 રૂપિયા. ચલો ધંધામાં રોકડ આવે એટલે રોકડ શિલ્લક વધે. તો આ રોકડ વધે. બીજું, માલ સ્ટોક વેચ્યો છે, માલ સ્ટોક વેચી એટલે ધંધામાંથી માલ જાય, અને માલ જાય એટલે માલ સ્ટોક ઘટે. આપી દઈએ હિસાબી સમીકરણમાં અસર. પહેલું રોકડ વધે. રોકડ જૂની છે કેટલી? 30,000 ની પડી છે રોકડ. તો એ આ રોકડ બ્રેકેટમાં 30,000 રૂપિયા તો હતા જ, અહીંયા શું થયું? તો કે વધે છે. તો આ પ્લસ કેટલા વધે છે? કેટલા મળ્યા? 18,000 રૂપિયા મળ્યા. તો 18,000 રૂપિયા વધ્યા. તો 30,000 તો હતા, બીજા 18,000 મળ્યા, એટલે ધંધાની અંદર રોકડ જે છે એ 48,000 રૂપિયાની થઈ ગઈ. બીજી વસ્તુ, માલ સ્ટોક ઘટે. માલ સ્ટોક જૂનો કેટલો પડ્યો છે? તો કે 35,000 રૂપિયાનો પડ્યો છે. તો આ માલ સ્ટોક ધ્યાન રાખવાનું છે. આ 35,000 નો તો માલ સ્ટોક છે, ઘટે છે એટલે કરું માઇનસ. પણ કેટલો ઘટે છે એ ધ્યાન રાખવાનું ને, કારણ કે અભી હાલ જ 5 નંબરનો વ્યવહાર સોલ્વ કર્યો, એના જેવો જ છે અહીંયા આગળ 6 નંબરનો વ્યવહાર. 10,000 નો માલ હતો એ 18,000 માં વેચ્યો છે. જુઓ
માલ કેટલાનો હતો? 10,000 નો જ. ભલે એના રૂપિયા 18,000 મળ્યા, પણ આપણે તો 10,000 નો જ માલ વેચ્યો ને, એટલે 10,000 રૂપિયાનો જ માલ સ્ટોક ઘટવાનો. તો આ -10,000, તો 35 માંથી 10,000 નો માલ તો વેચી દીધો. તો હવે 35,000 નો માલ હતો, એમાં 10,000 નો વેચી દીધો, તો બાકી કેટલો પડ્યો હોય હજુ ધંધામાં? તો કે 25,000 રૂપિયાનો. ચલો અહીંયા પણ શું થાય છે, ત્રીજી અસર આવશે. હજી નફો થયો ને, 10,000 નો માલ 18,000 માં વેચ્યો, 10 નો માલ 18 માં, એટલે કે 8,000 રૂપિયાનો નફો થાય છે. તો મૂડી, નફાથી મૂડી વધે. 1,00,000 રૂપિયાની તો મૂડી હતી, વત્તા બીજો 8,000 નો નફો થયો, એટલે કે ધંધાની મૂડી 1,08,000 રૂપિયાની થઈ ગઈ. બસ, તો બધી એન્ટ્રી આપી દીધી. હવે બધી ગઢ્યું નીચે ઉતારી દઈએ. આપણે લેણો 55,000 જસલીન પ્રત્યેનું છે, તો આ લેણો બ્રેકેટમાં આ જસલીન કેટલા? 55,000 રૂપિયા. પછી માલ સ્ટોક આવી ગયો, રોકડ આવી ગઈ, બેંક શિલ્લક. તો આ બેંક શિલ્લક કેટલા રૂપિયા છે? બેંક શિલ્લક તો કે 20,000 રૂપિયા. આ બાજુ મૂડી આવી ગઈ, આ બાજુ હિમાની પ્રત્યેનું દેવું બાકી છે, તો એને પણ આગળ લઈ જઈએ. આ 40,000 રૂપિયા. તો બધી વસ્તુ નીચે આવી ગઈ. તો કે હા, તો ફાઇનલ કામ તો આપણને ખબર જ છે, ખાલી ટોટલ કરવાનું બાકી છે. તો કરી દઈએ ટોટલ. 1,48,000 રૂપિયા ચેક કરી જોવાનું તમારે. 1,08,000 વત્તા એક આ 40,000. તો 1,08,000 વત્તા 40,000, બેનો સરવાળો કરો એટલે 1,48,000 રૂપિયા થઈ જ જાય. ત્યાર પછી વાત કરીએ વ્યવહાર નંબર 7 ની. હિમાનીને રૂપિયા 2,000 નો માલ પરત કર્યો. સરસ, ધ્યાન રાખજો. હવે હિમાનીને 2,000 નો માલ પરત કરી દીધો. હિમાની પાસેથી આપણે શું કર્યું હતું? માલ ખરીદ્યો હતો ને, જોવા 3 તારીખ રહી, 3 તારીખે હિમાની પાસેથી શું કરી હતી? ખરીદી. એમાંથી હિમાનીને આપણે 2,000 નો માલ પરત કર્યો. હિમાનીને માલ પરત કરીએ એટલે હિમાની લાભ લેનાર થવાની, માલ લેનાર થવાની, એટલે કે હિમાની ખાતે ઉધાર કેટલાનો? 2,000 રૂપિયાનો. અને આપણે ખરીદેલો માલ પરત કરીએ છીએ એટલે ધંધામાંથી માલ જાય છે, જાય તો જમા થાય, પણ ખરીદેલો માલ પરત એટલે ખરીદ પરત ખાતે જમા કેટલા? 2,000 રૂપિયા. જો હવે હિમાની પાસેથી આપણે માલ ઉધાર ખરીદ્યો હતો, કારણ કે હિમાની પ્રત્યેનું દેવું હતું. તમે જોઈ શકાય છે, હિમાની 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 દેવાના ખાનામાં આપણે છેક સુધી લખતા જ આવ્યા છીએ. હિમાનીને 40,000 રૂપિયા આપવાના હતા. હવે એમાંથી હિમાનીને આપણે 2,000 નો માલ તો પરત કરી દીધો, એટલે હવે આપણે આપવાના 38,000 જ થવાના છે. એટલે આપણું જે દેવું છે ને, એ શું થયું? ઘટી ગયું. એટલે હિમાનીની ખાતે સામે લખવાનું કે દેવું ઘટે. બીજું, માલ સ્ટોક પરત કર્યો એટલે માલ સ્ટોક એ ધંધામાંથી જાય છે, અને ધંધામાંથી માલ સ્ટોક જાય એટલે માલ સ્ટોક પણ ઘટે. લ્યો ફિનિશ. તો દેવું ઘટે, દેવું હિમાની પ્રત્યેનું છે ને, તો કેટલું ઘટે છે? 2,000 રૂપિયા. આ હિમાની પ્રત્યેનું દેવું હતું કેટલું? જો જોઈ શકાય છે, છેલ્લે 40,000 રૂપિયાનું છે દેવું. તો અહીંયા આગળ લખીશ કે આ હિમાની બ્રેકેટમાં 40,000 નું દેવું હતું, પણ એમાંથી 2,000 નો માલ તો પરત કરી દીધો, એટલે હવે હજી પણ આપણે 38,000 રૂપિયા હિમાનીને ચૂકવવાના બાકી છે. માલ સ્ટોક ઘટે. ચલો, 2,000 નો માલ સ્ટોક ઘટે છે. માલ સ્ટોક છે કેટલો? 25,000 નો છે. તો એ અહીંયા આગળ લખું છું, આ માલ સ્ટોક બ્રેકેટમાં 25,000 રૂપિયાનો તો માલ સ્ટોક છે, ઘટે છે એટલે કરો માઇનસ. કેટલાનો ઘટે છે? તો કે 2,000 રૂપિયા. તો 25 માંથી 2,000 રૂપિયા ગયા એટલે કેટલો માલ સ્ટોક ધંધામાં? તો કે 23,000 નો માલ સ્ટોક હજી પણ ધંધામાં પડ્યો છે. ઓકે, બસ. તો બાકીનું કામ તો બહુ સહેલું છે, વધ્યું ઘટ્યું નીચે ખાલી ઉતારવાનું છે. જેમ કે આ રોકડ નથી આવી 48,000 રૂપિયા, તો એ આપણે મૂકી દીધી. આ રોકડ કેટલી? 48,000 રૂપિયા. આ માલ સ્ટોક તો આવી ગયો, લેણું બાકી છે, તો એ આ લેણું બ્રેકેટમાં જસલીન, જસલીન પ્રત્યેનું લેણું છે કેટલું? 55,000. પછી આ બેંક શિલ્લક, તો આ બેંક શિલ્લક
કેટલી છે? તો કે 20,000 રૂપિયા. આ બાજુ મૂડી બાકી છે, તો આ મૂડી કેટલી? 1,08,000. ચલો, બધી વસ્તુ આવી ગઈ, નીચે ઉતરી ગઈ. તો કે હા, ફાઇનલ કામ છેલ્લું તમને ખબર જ છે, ખાલી ટોટલ કરવાનું છે, એટલે એ કામ પણ આપણું પૂરું થઈ જાય. તો અહીંયા તો 1,08,000 એમના એમ, વત્તા આના આ 38,000 એમના એમ. તો 1,08,000 વત્તા 38,000, આ બેનો સરવાળો કરો, એ આના સરવાળા બરાબર થઈ ગયો જાય, એટલે કે 1,46,000 રૂપિયા આવી જ જાય. લ્યો, તો આ આપણો 7 નંબરનું હિસાબી સમીકરણમાં પણ આપણે અસર આપી દી. તો હવે આગળ વાત કરીએ 8 નંબરની. તો 8 નંબરના વ્યવહારમાં એવું કીધું છે કે જસલીને 4,000 નો માલ પરત કર્યો. સરસ, જસલીનને આપણે માલ વેચ્યો હતો, ઉધાર વેચ્યો હતો. 5 નંબરમાં જુઓ, જસલીન પાસેથી, જસલીનને જે માલ વેચ્યો હતો એમાંથી 4,000 નો માલ પરત આવ્યો, એટલે કે વેચેલો માલ પાછો આવે તો એને આપણે વેચાણ પરત કહીએ છીએ, અને વેચેલો માલ આવે આવે તો આપણે નિયમ પ્રમાણે ઉધાર જ કરવાનો છે, એમાં તો બીજું કઈ છે નહીં. તો આ વેચાણ પરત ખાતે ઉધાર કેટલાનો માલ પરત આવ્યો? 4,000 રૂપિયા. બીજું, જસલીને માલ પરત કર્યો એટલે જસલીન લાભ આપે છે, તો લાભ આપનાર ખાતે જમા થાય, તો આ જસલીન ખાતે જમા કેટલા? 4,000 રૂપિયા. ચલો, વેચેલો માલ પરત આવે, ધંધામાં માલ આવે છે, માલ આવે એટલે માલ સ્ટોક વધે. અને બીજી વસ્તુ, અહીંયા આગળ જસલીન ખાતે જમા છે ને, જસલીન પાસેથી જેટલા રૂપિયા લેવાના હતા એમાંથી 4,000 રૂપિયા નો માલ એને પરત આપી દીધો આપણને. ખબર છે ને, જસલીન પાસેથી આપણે 55,000 રૂપિયા લેવાના હતા. કેવી રીતે ખબર પડે? તો વ્યવહાર નંબર 5 નંબરનો વ્યવહાર જોઈ જુઓ. 35,000 નો માલ જસલીન ને કેટલામાં વેચ્યો? તો 55,000 માં છે, 55,000 રૂપિયા લેવાના હતા, પણ એમાંથી 4,000 રૂપિયા નો માલ તો એને પાછો આપી દીધો, એટલે 4,000 રૂપિયા હવે લેવાના થશે નહીં, એટલે તમારું જે લેણું હતું ને એ ઘટી ગયું, રૂપિયા લેવાના હતા એ ઘટી ગયા. 55,000 માંથી 4,000 નો માલ તો પાછો આપી દીધો, એટલે હવે 4,000 મળશે નહીં, બાકીના જ રૂપિયા લેવાના રહેશે. તો આ બંનેની હિસાબી સમીકરણમાં અસર આપીએ એ પહેલા તો આપણે જૂની વસ્તુ ચેક કરવી પડશે. માલ સ્ટોક વધે, 4,000 રૂપિયાનો માલ વધે છે, પણ પહેલા જોવું તો પડશે ને કે જૂનો માલ સ્ટોક હતો કેટલાનો, તો એ પણ જોઈ લઈએ, અને લેણું હતું કેટલાનું એ પણ જોઈ લઈએ. જુઓ, આ છેલ્લે 7 નંબરનો વ્યવહાર જોજો. અહીંયા આગળ સૌથી છેલ્લે માલ સ્ટોક 23,000 નો હતો અને લેણું જસલીન પ્રત્યેનું 55,000 નું હતું. તો માલ સ્ટોક વધે છે અને લેણું તમારું ઘટે છે, તો બંનેની આપણે હિસાબી સમીકરણમાં અસર આપી દઈએ. માલ સ્ટોક 23,000 નો હતો, તો આ માલ સ્ટોક બ્રેકેટમાં લખું છું 23,000 રૂપિયા, અને વધે છે તો કરું પ્લસ, કેટલો વધે છે? તો કે 4,000 રૂપિયા. 23,000 નો માલ સ્ટોક હતો વત્તા બીજો 4,000 નો પરત આવ્યો, એટલે ધંધાની અંદર ટોટલ માલ સ્ટોક જે છે એ 27,000 રૂપિયાનો થઈ ગયો. બીજું, લેણું ઘટે, જે રૂપિયા લેવાના હતા જસલીન પ્રત્યે એ ઘટી ગયા. લેણું કોના પ્રત્યેનું હતું? આ જસલીન પ્રત્યેનું લેણું હતું. જો જગ્યા ના હોય તો અહીંયા આગળ પણ બ્રેકેટમાં લખી શકાય. કેટલા લેવાના હતા? 55,000 લેવાના હતા, એમાંથી 4,000 રૂપિયાનો માલ પાછો આપી દીધો, એટલે 4,000 રૂપિયા મળશે નહીં, એટલે કે હવે લેવાના બાકી કેટલા રહ્યા? 51,000 રૂપિયા, કારણ કે લેણું તમારું ઘટી ગયું. બસ, તો હવે જે એન્ટ્રી બાકી હતી એ આપણે આગળ અહીંયા આગળ લાવી દઈએ, એટલે આપણું આ હિસાબી સમીકરણ જે છે અહીંયા આગળ પૂરું થાય. તો 8, 7 નંબરમાં અગાઉ આપણે જોયું હતું એમ, જે એન્ટ્રી બાકી હતી આ માલ સ્ટોક અને લેણા સિવાયની, એ આપણે એમને જ આગળ લાવી દઈએ. એટલે કે એક તમારી રોકડ બાકી હતી, રોકડ 48,000 રૂપિયાની હતી, તો 48,000 રૂપિયા. બીજું, બેંક શિલ્લક હતી, તો આ બેંક શિલ્લક
એ બેંક શિલ્લક 20,000 રૂપિયાની હતી, તો આ 20,000 રૂપિયા. ત્યાર પછી મિલકતોમાં કશું બાકી રહેતું નથી, બધી મિલકતો આવી ગઈ. હવે મૂડી, મૂડીમાં તો કોઈ ચેન્જીસ થયો નથી, તો આ મૂડી જે આપણી હતી 1,08,000 રૂપિયાની એમના એમ. અને દેવું, દેવું પણ આપણું હિમાની પ્રત્યેનું હતું ને, હા હિમાની, એ ઘટી ગયું હતું. ઘટીને કેટલું થયું? તો 38,000 રૂપિયા. ચલો ફિનિશ. તો ફિનિશ થઈ ગયું હોય તો પછી આપણે ખાલી ટોટલ કરવાનું બાકી. અને એ કામ તો બહુ ઈઝી છે. એક લાખ 46,000 રૂપિયા બરાબર 1,08,000 વત્તા આ 38,000 રૂપિયા. 1,08,000 વત્તા 38,000 એટલે કે 1,46,000 રૂપિયા નું ટોટલ થઈ જાય. ત્યાર પછી 9 નંબર. હવે 9 નંબરનો વ્યવહાર બહુ સારો છે. જુઓ, હિમાની અને જસલીન સાથે હિસાબની પતાવટ થઈ. અહીંયા આગળ બે વ્યક્તિઓ આપેલા છે, હિમાની અને જસલીન, અને બંનેનો હિસાબ આપણે ચૂકતે કરી દીધો છે, પતાવટ કરી દીધી છે. એનો મતલબ જેની પાસેથી જેટલા રૂપિયા આપણે લેવાના હતા એ બધા મળી ગયા, અને જેને જેટલા રૂપિયા આપણે ચૂકવવાના હતા એ બધા ચૂકવી દીધા, એટલે આપણો હિસાબ જે છે એ પૂરો થયો કહેવાય, પતાવટ થઈ કહેવાય. તો આપણે જોવું પડશે પહેલા તો હિમાની, પહેલું છે હિમાની. તો હિમાનીને આપણે રૂપિયા આપવાના હતા, જો દેવું હતું 38,000 નું છે, તો એ હિમાનીને રૂપિયા આપણે આપી દીધા 38,000, એટલે હિસાબની પતાવટ થઈ ગઈ. તો અહીંયા આગળ બે આપણે ભેગા કરવા પડશે. તો આ 9માંનો પહેલો અહીંયા આગળ લખું છું. જોવું, હિમાની સાથે હિસાબની પતાવટ થઈ, એટલે હિમાનીને રૂપિયા આપવાના હતા આપણે ચૂકવી દીધા, તો હિમાની લાભ લેનાર કહેવાય, રૂપિયા લેનાર કહેવાય. તો આ હિમાની ખાતે જમા, સોરી 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 સોરી, હિમાની ખાતે ઉધાર, લાભ લેનાર ખાતે ઉધાર ને, અને રૂપિયા જાય, જાય તો તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા ચૂકવી દીધા? હિસાબની પતાવટ કરી એટલે જેટલા આપવાના હતા એટલા બધા ચૂકવી દીધા જ કહેવાય, એટલે કે 38,000 રૂપિયા ચૂકવી દીધા. ચલો, હિમાનીને જેટલા રૂપિયા આપવાના હતા જેટલું દેવું હતું બધું ચૂકવી દીધું, એટલે તમારું દેવું થઈ ગયું પૂરું, એટલે કે દેવું તમારું ઘટે. અને ધંધામાંથી 38,000 રૂપિયા રોકડા ચૂકવ્યા, એટલે ધંધાની રોકડ પણ ઘટે. લ્યો, સિમ્પલ. તો હવે છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે આના બંને વ્યવહાર છે 9માંના, એ બે વ્યવહાર સાથે જ હિસાબી સમીકરણમાં આપણે અસર આપી દઈએ. તો અહીંયા આગળ એક લાઈન છોડીને જ ખાલી હું આ 9માંનો બીજો વ્યવહાર પણ લઈ જ લઉં છું. આ 9માંનો પહેલો વ્યવહાર, પછી હિસાબી સમીકરણમાં એક જ સાથે અસર આપીએ, પછી આ 9માંનો બીજો વ્યવહાર, એની પણ આપણે નોંધ કરી દઈએ. પહેલા તો હિમાની સાથે હિસાબની પતાવટ પૂરી, પછી જસલીન સાથે પણ હિસાબની પતાવટ થઈ. તો જસલીન પ્રત્યેનું લેણું હતું, જુઓ આ લેણું જસલીન પ્રત્યેનું કેટલું? 51,000 રૂપિયા. 51,000 રૂપિયા લેવાના હતા એ જસલીન પાસેથી મળી ગયા, એટલે એની સાથે પણ હિસાબની પતાવટ થઈ ગઈ. તો જસલીન પાસેથી રૂપિયા મળે, રૂપિયા મળે એટલે કે રોકડ આવે, રોકડ આવે એટલે કે રોકડ ખાતે ઉધાર. અને જસલીન રૂપિયા આપે છે એટલે કે તે આ જસલીન ખાતે જમા. કેટલા રૂપિયા લેવાના હતા? તો કે 51,000. 51,000 રૂપિયા ધંધાને જસલીન પાસેથી 51,000 રૂપિયા મળ્યા, એટલે કે ધંધાની રોકડ વધે. અને બીજું, જસલીન ને જે પાસેથી 51,000 રૂપિયા લેવાના હતા એ બધા મળી ગયા, એટલે એના પ્રત્યેનું જે લેણું હતું એ થઈ ગયું પૂરું, એટલે કે લેણું તમારું ઘટે. સિમ્પલ. હવે આપણે આ ચારે ચાર અસર જે છે અહીંયા આગળ એ અહીંયા એક સાથે આપવાની, તો આપી દઈએ, એમાં કઈ અઘરી વસ્તુ નથી. જુઓ, વારા પ્રતિ આપવાની. પહેલું, દેવું ઘટે. કોના પ્રત્યેનું દેવું છે? તો કે હિમાની. તો દેવું અહીંયા આગળ આ લખી દઈએ, એ આ દેવું કોના પ્રત્યેનું છે? તો કે હિમાની. બ્રેકેટમાં જુઓ, હતું કેટલું દેવું? 38,000. આપણે દેવું ઘટે છે તો આ માઇનસ. કેટલું ઘટે? તો કે 38,000 બધું પૂરું કરી દીધું, તો આ 38,000 શું થઈ ગયું? 0. એટલે હવેથી આપણે હિમાનીનું નામ લખવાની જરૂર છે નહીં.
બીજું રોકડ ઘટે અને રોકડ વધે, જુઓ બે અસર છે રોકડ રોકડથી, એક ઘટે છે અને એક વધે છે, તો વાંધો નહીં ને, એમાં શું પ્રોબ્લેમ છે? એ આ રોકડ બ્રેકેટમાં જૂની રોકડ કેટલી છે? તો કે 48,000 રૂપિયાની રોકડ હતી ધંધામાં. આ ઘટે છે તો ઘટે તો હું શું કરું, માઇનસ કરું. કેટલી ઘટે છે? તો કે 38,000 રૂપિયા ધંધાની રોકડ ઘટી. હવે અહીંયા આગળ આ રોકડ શું થાય છે, વધે છે, રોકડ વધે એટલે શું કરું? તો કે પ્લસ. તો પ્લસ કરીએ તો આ 51,000 રૂપિયા. લે તો અહીંયા શું થયું, ધંધાની અંદર જે 48,000 રૂપિયા હતા એ 48,000 રૂપિયામાંથી 38,000 રૂપિયા આપણે ચૂકવી દીધા છે અને 51,000 રૂપિયા આપણને મળી ગયા છે. તો 38 ચૂકવીએ, 48 માંથી 38 જાય એટલે 10, 10 વત્તા 51 એટલે ટોટલ રોકડ હજી પણ ધંધામાં 61,000 રૂપિયાની પડી છે, એવું કહેવાય. ગણેશ. બીજું લેણું ઘટે, લેણું ઘટે, લેણું ક્યાં છે? તો કે મિલકતમાં જ છે, જસલીન પ્રત્યેનું છે. તો એ આ લેણું ડેશ કરી આ જસલીન, ચલો બ્રેકેટમાં જસલીન પાસેથી લેવાના કેટલા હતા, 51,000 રૂપિયા લેવાના હતા, એમાંથી ઘટે છે એટલે કરું માઇનસ, અને એક જ લેણું છે બરાબર, કેટલા? તો કે બધા મળી ગયા છે, લેણું બધું પૂરું થઈ ગયું છે, એટલે કે લેણું જસલીન પ્રત્યેનું 0, એટલે કે જસલીનનું નામ પણ હવે નીચે લખવાની જરૂર છે નહીં. તો આ ચારેયની હિસાબી સમીકરણમાં અસર આપી દીધી આપણે, તો કે હા ચારેની અસર આપી દીધી હોય તો હવે વધ્યું ઘટ્યું જે હોય એ નીચે ઉતારી દઈએ, જેમ આપણે કરીએ છીએ એમ જ. માલ સ્ટોક 27,000, આમાં ક્યાંય આવ્યો નથી, ખાલી રોકડ અને લેણું બે જ આવ્યા છે. તો એ આ માલ સ્ટોક કેટલો છે? તો કે 27,000 રૂપિયાનો. તો આ 27,000, બીજું લેણું તો આવી ગયું, રોકડ 48,000 બાકી છે ના, તો કે અહીંયા આવી ગઈ, પછી બેંક શિલક બાકી છે. તો એ આ બેંક શિલક કેટલી છે? બેંક શિલક તો કે 20,000 રૂપિયા. ગણેશ આ બાજુ મૂડી બાકી છે, તો કે હા તો ઉતારી દો, મૂડીમાં તો કોઈ અપ એન્ડ ડાઉન એટલે કે વધારો ઘટાડો થયો નથી. તો 1,08,000 એમના એમ. અને અહીંયા આગળ પણ બીજું કશું છે નહીં, એ તો બધું આવી જ ગયું છે, પૂરું થઈ ગયું, બસ. તો ફાઇનલ કરી દઈએ ટોટલ 61,000, 27,000 અને 20,000, આ 3 નું ટોટલ કરીએ તો 1,08,000 રૂપિયા આવે બરાબર, કારણ કે આ બાજુ 1,08,000 જ વધ્યા છે અને આ પ્લસ અને આનું ટોટલ તો 0 જ છે. તો સી વત્તા એલ આ બેનો સરવાળો કરો, થઈ ગયો આના બરાબર. ઓકે ચાલો, તો હવે વધીએ આગળ 10 નંબર. પણ એ પેલા વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ 9 નંબરના જે બે વ્યવહાર હતા ભેગા, એ તમારે અલગ અલગ હિસાબી સમીકરણમાં અસર આપવી હોય, આપણે બંનેની સાથે આપી દીધી એક જ સાથે, કારણ કે વ્યવહાર એક જ હતો 9 નંબર. તો આવી રીતે એક જ અસર આપી શકો છો બંનેની સાથે, અથવા તો તમારે અલગ અલગ આપવી હોય, આ હિમાનીની અલગ, આ જસલીનની અલગ, તો એ રીતે પણ તમે અસર આપી શકો છો, એ પણ સાચું જ છે 100એ 100%. ઓકે ખોટું કહેવાય. ચલો ત્યાર પછી 10 નંબરનો વ્યવહાર લઈ લઈએ છેલ્લો આજના લેક્ચર પ્રમાણે. તો 10 નંબરમાં આપણને એવું કીધું છે કે રૂપિયા 5,000 બેંકમાંથી ઉપાડ્યા, ધંધામાં રૂપિયાની જરૂર હતી એટલે રૂપિયા આપણે 5,000 બેંકમાંથી ઉપાડ્યા છે, વાંધો નહીં. ચલો રૂપિયા ઉપાડ્યા એટલે આપણી પાસે રૂપિયા આવે, રૂપિયા આવે આવે તો કરીએ ઉધાર, એટલે કે રોકડ ખાતે ઉધાર. કેટલા ઉપાડ્યા? 5,000. બીજી વસ્તુ, એ રૂપિયા આપનાર કોણ છે? ક્યાંથી ઉપાડ્યા? બેંકમાંથી ઉપાડ્યા એટલે બેંક તમને રૂપિયા આપે છે, તો લાભ આપનાર ખાતે જમા, મતલબ કે તે બેંક ખાતે જમા. કેટલા રૂપિયા આપ્યા? તો કે 5,000. ચલો આપણે બેંકમાંથી રૂપિયા રોકડા ઉપાડ્યા એટલે આપણી પાસે રૂપિયા આવ્યા, રૂપિયા આવે એટલે ધંધાની રોકડ વધે. બીજું, બેંકમાં જે રૂપિયા પડ્યા હતા એમાંથી 5,000 રૂપિયા ઉપાડી લીધા એટલે આપણી બેંક શિલ્લક શું થવાની? ઘટી જવાની. બેંકમાં જે રૂપિયા પડ્યા હોય એ શું થાય? ઘટી જાય, તો બેંક શિલ્લક ઘટે છે. ચાલો હવે આ બંનેને હિસાબી સમીકરણમાં અસર આપી દઈએ. રોકડ વધે, રોકડ જૂની પડી છે કેટલી? તો કે 61,000 રૂપિયા રોકડા પડ્યા છે, વાંધો નહીં. તો એ આ રોકડ બ્રેકેટમાં કેટલા છે? 61,000 રૂપિયા વધે છે, તો પ્લસ કેટલા વધે છે? તો કે 5,000. 61 વત્તા 5 એટલે કે ધંધાની અંદર ટોટલ રોકડ 66,000 રૂપિયાની થઈ ગઈ. એ જ રીતે બેંક શિલક ઘટે છે, ઘટે તો કરો માઇનસ. તો આ બેંક શિલક
ચલો બેંકમાં કેટલા પડ્યા હતા? 20,000 રૂપિયા પડ્યા હતા. તો આ 20,000 રૂપિયા ઘટે છે તો કરો માઇનસ. કેટલા ઘટે છે? તો કે 5,000 રૂપિયા. ચલો 20,000 હતા, એમાંથી 5,000 રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા, એટલે હવે કેટલા હજુ પણ બાકી રહ્યા છે બેંકમાં? તો કે 15,000 રૂપિયા. ફિનિશ. બંનેની અસર આપી દીધી, બસ. તો વધ્યું ઘટ્યું નીચે ઉતારી દો. ચલો રોકડ તો આવી ગઈ, લેણું જીરો થઈ ગયું એટલે લખવાની જરૂર નથી. પછી માલ સ્ટોક બાકી છે તો ઉતારી દઈએ. એ આ માલ સ્ટોક કેટલા રૂપિયાનો છે? તો કે 27,000 રૂપિયા. પછી બેંક સિલક તો આવી ગઈ. પછી આ બાજુ બાકી છે મૂડી 1,08,000. તો 1,08,000 આ બાજુ દેવું પણ બાકી છે, પણ દેવું કશું છે નહીં, તો જીરો નું જીરો લખતા તો આપણને આવડે જ છે. અને હવે ફાઇનલ કામ તો ખાલી સરવાળાનું છે, એમાં પણ વધે છે ને ઘટે છે, એટલે એનો એક સરવાળો રહેવાનો. 1,08,000 એમના એમ. આ 1,08,000 પ્લસ અહીંયા આગળ આ જીરો, આ બંનેનો સરવાળો એ આના બરાબર થઈ ગયો. લે છે સેલો, અઘરું સહેજ પણ છે નહીં, પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, તો આ 1 થી 10 વ્યવહાર આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. બાકીના જે પણ ક્યાંય છે 11 નંબર થી લઈ છેક 19 નંબર સુધીના, એ બધા જ વ્યવહાર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. 1 થી 10 વ્યવહાર આપણે ખાલી પૂરા કર્યા. ઓકે, તો ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. બાકી આપણે મળતા રહીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.